નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મળ્યા છીએ ધોરણ 9ના વિજ્ઞાનના વર્ગની અંદર. આની પહેલાના વર્ગની અંદર આપણે આપણો પાઠ 6 સજીવનો પાયાનો એકમ એમાં ખૂબ સરસા કરી કે કોષ કોને કહેવાય, કે સજીવ શરીરની રચના છે એ આખી કોષથી થાય છે. ત્યાર પછી આપણે એ પણ વાત કરી કે કોષનું બંધારણ કેવું હોય, અને એના પછી આપણે એવી વાત કરતા હતા કોષીય અંગિકાઓ, કે કોષીય અંગિકાઓ કઈ રીતે કાર્ય કરે, કોણ કોણ કોષીય અંગિકાઓ છે, એમાં આપણે કણાભસૂત્ર, ગોલગી, પ્રસાધન આવી બધી અંગિકાઓની ચર્ચા કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજના વર્ગની અંદર આપણે આવી જ કોષીય અંગિકાઓ વિશે ચર્ચા કરવાની છે. તમે જોઈ શકો છો કે તમારી સામે આજની આપણી કોષીય અંગિકા વિશે જે ચર્ચા કરવાની છે એનું નામ છે લાઇસોઝોમ્સ, કે લાઇસોઝોમ્સ એ એક કોષીય અંગિકા છે. તો કે લાઇસોઝોમ કઈ રીતે કોષમાં કાર્ય કરે છે, ક્યાં આવેલી હોય છે લાઇસોઝોમ, તો આની આપણે આજે ચર્ચા કરવાની છે. તો કે કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે લાઇસોઝોમ્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એવું યાદ રાખીએ કે કોષમાં જે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે કઈ અંગિકા ઓળખાય, જો ખાસ સાંભળજો, કોષમાં ઉત્સર્ગ દ્રવ્ય તરીકે કઈ અંગિકા હોય, તો કે લાઇસોઝોમ, કે એટલે કે કોષમાં જે કચરો આવે છે, જે કચરો ઉત્પન્ન થાય છે એને બહાર કાઢવાનું કામ કોણ કરે, કઈ અંગિકા કરે, તો કે લાઇસોઝોમ્સ કરે. કોષમાં જે પણ કચરો ઉત્પન્ન થાય છે એને બહાર કાઢવાનું કામ લાઇસોઝોમ્સ કરે છે. તો કે કોઈ પણ વિદેશી દ્રવ્ય, જો વિદ્યાર્થી મિત્રો, વિદેશી દ્રવ્ય એટલે કે બહારનું દ્રવ્ય, કોષ બહારનું, અહીંયા આપણે વિદેશી દ્રવ્યમાં શું સમજવાનું છે કે જે કોષ બહારનું દ્રવ્ય છે ને એને વિશેષ વિદેશી દ્રવ્ય આપણે કહીશું. કોઈ પણ વિદેશી દ્રવ્ય તેમજ તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરીને તેના પૂર્ણ કોષને સ્વચ્છ રાખવામાં લાઇસોઝોમ મદદરૂપ થાય છે. એટલે કે કોષમાં જે કચરો હોય છે એને બહાર કાઢે છે, અને કોષને સ્વચ્છ રાખવાનું કામ કઈ અંગિકા કરે છે, તો કે લાઇસોઝોમ છે એ કોષને સ્વચ્છ રાખવાનું કામ કરે છે. જેવા કે તો કે એમાં શું શું કામ કરે લાઇસોઝોમ, કે બેક્ટેરિયા, ખોરાકની જૂની અંગિકાઓ જે નાશ થવાને આરે હોય તેનું લાઇસોઝોમ વિઘટન, એટલે કે સળ શેડી લાઇસોઝોમ વિઘટન કરે છે અને નાના ટુકડાઓમાં ફેરવે છે. લાઇસોઝોમ પાચન કરી શકે છે કારણ કે તેઓ પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવે છે. કે લાઇસોઝોમ કરે, બેક્ટેરિયા હોય, ખોરાક હોય કે જૂની અંગિકાઓ હોય જે નાશ થવાના આરે છે, એ બધું કોષની અંદર હોય, આ બધો કચરો ભેગો થાય અને કોષમાંથી બહાર કાઢે છે. કે જે બધા કાર્બનિક દ્રવ્યને તોડવાની ક્ષમતા ધરાવે છે, કે લાઇસોઝોમ બધાનું વિઘટન કરે, જે અન્ય નકામા કાર્બનિક દ્રવ્યો જે કોષમાં આવેલા છે તો એને છે એ બહાર કાઢે છે, એટલે કે વિઘટન કરી શકે છે. એ કઈ એક અંગિકા છે, તો કે લાઇસોઝોમ છે. હવે કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા, વિક્ષેપ એટલે કોઈ કંઈક કોષમાં ચયાપચય પાસન, એટલે કે ઓક્સિજન આવતો હોય, બીજા અન્ય દ્રવ્યો અંદર આવતા હોય, બહાર જતો હોય, આ ક્રિયામાં કોઈ વિક્ષેપ એટલે કે કોઈ ખામી સર્જાય તો લાઇસોઝોમ છે પોતાના જ કોષનું પાચન કરી નાખે છે, એ પોતાના કોષનું પાચન કરવાની શરૂઆત કરી દે છે. ઉદાહરણ તરીકે જો આપણે ઉદાહરણ જોઈએ, ઉદાહરણ તરીકે જ્યારે કોઈ કોષ ઇજાગ્રસ્ત બને, એટલે કે કોઈ કોષમાં કોઈ ઈજા આવી, જ્યારે શરીરના કોઈ કોષની અંદર જ્યારે ઈજા આવી ત્યારે લાઇસોઝોમ તૂટે છે. કોઈ કોષને જ્યારે પણ ઈજા થાય છે અને લાઇસોઝોમ તૂટી જાય છે ત્યારે તૂટી જાય છે, અને બીજું શું કરે છે, તો કે પોતાના જ દ્રવ્યનું વિઘટન કરે. શું કરે લાઇસોઝોમ, જ્યારે કોષમાં કોઈ કોષને ઈજા આવી, શરીરના કોષમાં એટલે કોઈ એક કોષ છે એને ઈજા આવી, લાઇસોઝોમ શું કરે છે, પોતાના કોષ તૂટે છે, લાઇસોઝોમ ત્યારે તૂટે છે અને પોતાના ઉચ્છેદકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરવા માંડે છે. આથી જ લાઇસોઝોમ કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખાય છે. એક વસ્તુ આત્મઘાતી, પોતાની જાતે તૂટી જાય કોષ,
કઈ વ્યંગિકા છે જેને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે? મોસ્ટ એમપીસી વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કઈ વ્યંગિકાને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે? તો કે આત્મઘાતી કોથળી તરીકે લાઇસોસોમને ઓળખવામાં આવે. બહુ આઈમ્પી છે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કઈ અંગિકાને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે? તો કે લાઇસોસોમને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સરસનાકીય લાઇસોસોમ્સ આવરી પટલીય કોથળીઓ જેવી રચના છે, કોથળી જેવી રચના છે. કે લાઇસોસોમની રચના કેવી છે? કોથળી જેવી રચના છે. લાઇસોસોમ અંગિકાની રચના કેવી છે ભાઈ? તો એક કોથળી જેવી રચના છે કે જે પાચિત ઉચ્છેચકો, કે પાચિત ઉચ્છેચકો ધરાવે છે. એટલે શું? તો કે તે પાચન કરવાના ઉચ્છેચકો ધરાવે છે. આ ઉચ્છેચકો કણિકામય અને અંતઃકોષરજ્જા, જો આ બે આપણે લીસી ખરબસલી અંતઃકોષરજ્જા અને લીસી અંતઃકોષરજ્જા એની પહેલા આપણે ભણી ગયા છે. તો શું કહે છે? કણિકામય એટલે કે ખરબસલી અંતઃકોષરજ્જા દ્વારા નિર્માણ પામે છે. તો કે લાઇસોસોમનું નિર્માણ કોના દ્વારા થાય છે? તો કે કણિકામય અંતઃકોષરસજાળ દ્વારા થાય છે, એટલે કે ખરબસલી અંતઃકોષરસજાળ દ્વારા લાઇસોસોમ નિર્માણ પામે. જો વિદ્યાર્થી મિત્રો આપણે લાઇસોસોમ વિશે વાત કરીએ તો ટૂંકમાં લાઇસોસોમ આખું સમજીએ. શું સમજ્યા લાઇસોસોમમાં? તો કે લાઇસોસોમ છે શું કરે છે? કોષને સાફ કરવાનું કાર્ય કરે છે. જે અને લાઇસોસોમ કોષના બધા કાર્બનિક દ્રવ્યોનું પાચન કરી શકે છે. લાઇસોસોમ પાસે પાચક ઉચ્છેચકો ધરાવે છે. ક્યારે કેવું બને કે કોષમાં કોષને ઈજા પહોંચે તો લાઇસોસોમ તૂટી જાય છે અને પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે. લાઇસોસોમ પોતાની જાતે તૂટી જાય છે અને પોતાના જ કોષોનું પાચન કરે છે. એટલા માટે લાઇસોસોમને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. લાઇસોસોમને શેના કોના શું ઓળખવામાં આવે છે? આત્મઘાતી તરીકે કોથળી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ લાઇસોસોમની રચના કેવી છે? તો કોથળી જેવી રચના છે. લાઇસોસોમની રચના કેવી છે? તો કોથળી જેવી રચના છે. પછી લાઇસોસોમનું નિર્માણ કઈ રીતે થાય છે? લાઇસોસોમનું નિર્માણ કઈ રીતે થાય? તો કે કણિકામય અંતઃકોષરસજાળ એટલે કે ખરબસડી અંતઃકોષરસજાળ દ્વારા લાઇસોસોમનું નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે કંઈ આપણે વાત કરી, જે કંઈ પણ ચર્ચા કરી, આ કોના વિશે આપણે વાત કરી? લાઇસોસોમ વિશે વાત કરી. તો હવે બીજી કોષી અંગિકા વિશે ચર્ચા કરીએ. તો કે લાઇસોસોમ્સ પછીની બીજી આપણી કોષી અંગિકા છે કણાભસૂત્ર. કઈ છે? લાઇસોસોમ્સ પછીની આપણી બીજી કોષી અંગિકા છે જેનું નામ છે કણાભસૂત્ર. ખાસ સમજો, જો તમને દેખાઈ રહ્યું છે કે કણાભસૂત્ર, તો કે આપણે પણ જોવાનું છે કે કોષમાં કણાભસૂત્રનું કેમ કાર્ય છે. આપણે હમણાં વાત કરી કે લાઇસોસોમ કોષને સ્વચ્છ કરવાનું, કચરો બહાર કાઢવાનું એવું કામ કરતું હતું, બરોબર. તો કણાભસૂત્ર શું કોષમાં કાર્ય કરે? ચાલો જોઈએ કણાભસૂત્રનું કાર્ય. કણાભસૂત્રને કોષના શક્તિઘરો તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈમ્પી છે કે કઈ અંગિકાને કોષના શક્તિઘર તરીકે, એટલે એમાંથી ઉર્જા મળતી હોય, તો કે કણાભસૂત્રને કોષનું શક્તિઘર તરીકે ઓળખવામાં આવશે. કણાભસૂત્ર કોષનું શક્તિઘર છે. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે, એ આપણે બધા જાણીએ છીએ. જ્યારે ઉર્જા એટીપી જો વિદ્યાર્થી મિત્રો, એટીપી એટલે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ. એટીપીનું આખું નામ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજો. એટીપીનું આખું નામ એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ. એક માર્કમાં પૂછે આપણને પરીક્ષામાં એટીપીનું આખું નામ લખો, તો આપણને આવડવું જોઈએ એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ. એટીપીનું આખું નામ એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ થાય. એટીપીનું ફૂલ ફોર્મ એટલે કે એટીપીનું આખું નામ એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ, બરોબર. ના સ્વરૂપમાં આપણે કણાભસૂત્રો દ્વારા મુક્ત થાય છે, કે કણાભસૂત્રોમાંથી ઉર્જા કોના સ્વરૂપમાં મુક્ત થાય? એટીપીના સ્વરૂપમાં મુક્ત થાય છે. કણાભસૂત્રોમાં ઉર્જા કેવી રીતે મુક્ત થાય? તો કે એટીપીના સ્વરૂપમાં મુક્ત થાય છે. કોષના ઉર્જા સલણ કે શક્તિ સલણ તરીકે એટીપીને ઓળખવામાં આવશે. કોષમાં જે ઉર્જાની વાત હોય એ કોના તરીકે ઓળખવામાં આવશે? ઉર્જા તરીકે. કોષની જે કાંઈ પણ ઉર્જા છે એ શાના તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે એટીપી સ્વરૂપે ઓળખવામાં આવે છે. યાંત્રિક કાર્ય માટે કોઈ કોષને કાર્ય કરવું હોય, યાંત્રિક કાર્ય માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે, યાંત્રિક કાર્ય માટે અને નવા રાસાયણિક સંયોજનો શરીર માટે બનાવવા આવશે. એટી સ્વરૂપ
स्वरूप में ऊर्जा संग्रह કરવામાં આવે છે કે આપણા શરીરમાં જે કંઈ પણ આપણે ખોરાક લઈએ છીએ એમાંથી આપણે જે શક્તિ મળે છે જે ઊર્જા મળે છે એ શેમાં સંગ્રહ થાય છે તો કે આપણા શરીરમાં જે કંઈ પણ ઊર્જા મળે છે એ એટીપીમાં સંગ્રહ થાય છે કોનામાં સંગ્રહ થાય છે એટીપીમાં થાય છે હવે કણાભ સૂત્રો બે આવરણો ધરાવે છે વિદ્યાર્થી મિત્રો સમજજો કણાભ સૂત્રો છે એ કેટલા આવરણો ધરાવે છે બે આવરણો ધરાવે છે કણાભ સૂત્રો બે આવરણો ધરાવે છે બાહ્ય આવરણ ઘણું ખરું શિદ્રિષ્ટ હોય છે કણાભ સૂત્ર છે ને વિદ્યાર્થી મિત્રો બે આવરણ ધરાવે એમાં જે બાહ્યનું આવરણ હોય એ શિદ્રો વાળું એટલે શિદ્રિષ્ટ કહેવાય કણાભ સૂત્ર છે એ બે આવરણો ધરાવે છે જે કણાભ સૂત્ર બે આવરણો ધરાવે છે એમાં જે બહારનું આવરણ છે એ છિદ્રો વાળું હોય છે એટલે શિદ્રિષ્ટ કહ્યું છે અને જ્યારે અંત આવરણ એટલે કે અંદરનું અંત આવરણ એટલે કેવું અંદરનું આવરણ ઊંડા અંત પ્રવર્ધો ધરાવે છે એટલે ખાડા જેવી રચના ધરાવે છે વાળ જેવા ઊંડા ખાડા આપણને દેખાતા હોય આ પ્રવર્ધો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે એટીપી નિર્માણ ક્યાં થાય અંત આવરણના ઊંડા અંત પ્રવર્ધોમાં આ કોષમાં થાય છે હવે તો કે કણાભ સૂત્રો વધારે મજબૂત અંગિકાઓ છે જેનો અર્થ એ થાય કે તેઓ પોતાના ડીએનએ અને રિબોસોમ ધરાવે છે કણાભ સૂત્ર છે ને મજબૂત અંગિકા છે ડીએનએ એટલે કે ડીએનએ નું ફૂલ ફોર્મ આપણે પહેલા લીધું ડી ઓક્સી રિબોન્યુક્લિક એસિડ ડીએનએ નું આખું નામ ડીએનએ નું આખું નામ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ થાય તો કે કણાભ સૂત્રને છે ને પોતાના જ ડીએનએ રિબોસોમ જે શક્તિ સંગ્રહ માટેના સ્તરો છે જે જનીનો માટે ડીએનએ કાર્યરત હોય છે એ પોતાના જ ધરાવે છે આથી કણાભ સૂત્રો કેટલાક તેમના પોતાના પ્રોટીન્સનું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે કણાભ સૂત્રો પાસે ઘરના ડીએનએ રિબોસોમ છે એટલે કણાભ સૂત્રો પોતાનું પ્રોટીન્સ વાપરે છે એટલે બનાવી શકે છે તો આપણે કણાભ સૂત્ર વિશે વાત કરી કણાભ સૂત્ર કોષના શક્તિઘર તરીકે ઓળખાય છે કણાભ સૂત્રમાં એટીપી સ્વરૂપે છે કણાભ સૂત્રમાં એટીપી સ્વરૂપે ઉર્જા સંગ્રહ થાય છે આપણા શરીરની ઉર્જા સંગ્રહ કણાભ સૂત્રમાં થાય કોષમાં એ એટીપી સ્વરૂપે હોય છે એટીપી કણાભ સૂત્ર બે પ્રકારના હોય છે બહારનું આવરણ છિદ્રિષ્ટ હોય અંદરનું ઊંડા પ્રવર્ધો ધરાવતું હોય છે અને આ ઊંડા અંત પ્રવર્ધો ધરાવે છે એમાં શું હોય છે એટીપી એનું નિર્માણ થાય છે કણાભ સૂત્ર છે પોતાના ડીએનએ રિબોસોમ ધરાવે છે એટલે એ પોતાનો પ્રોટીન્સ છે તો આપણે બે અંગિકાની વાત કરી વિદ્યાર્થી મિત્રો એક લાઇસોસોમ્સ બીજું વાત કરીએ આપણે કણાભ સૂત્રોની અને હવે ત્રીજી અંગિકા આપણે રંજક કણો વિશે વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો કોના વિશે વાત કરવી છે રંજક કણો ખૂબ અગત્યની છે નાની નાની અંગિકાઓ રંજક કણો તો કે રંજક કણો બીજું નામ છે પ્લાસ્ટિડ્સ રંજક કણનું બીજું નામ શું છે પ્લાસ્ટિડ્સ રંજક કણનું બીજું નામ પ્લાસ્ટિડ્સ રંજક કણનું બીજું નામ શું છે પ્લાસ્ટિડ્સ તો કે માત્ર વનસ્પતિ કોષોમાં જોવા મળે યાદ રાખજો આ રંજક કણો માનવોમાં નથી જોવા મળતી વનસ્પતિ કોષોમાં જોવા મળતી અંગિકા છે રંજક કણો વનસ્પતિમાં જોવા મળતી અંગિકા કઈ છે રંજક કણો વનસ્પતિમાં જોવા મળતી અંગિકા રંજક કણો છે બીજામાં ન જોવા મળે માત્ર ને માત્ર વનસ્પતિમાં જોવા મળે રંજક કણો હાલો તો કે રંજક કણો બે પ્રકારના હોય છે તો યાદ રાખજો રંજક કણો કેટલા પ્રકારના હોય છે બે પ્રકારના હોય છે રંજક કણો બે પ્રકારના હોય છે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો કાળજીપૂર્વક રંજક કણો બે પ્રકારના હોય છે હાલો તો એમાં ક્રોમોપ્લાસ્ટિડ્સ એટલે કે રંગ કણો એક પ્રકાર કયો રંજક કણનો રંગ કણો અને બીજો લ્યુકોપ્લાસ્ટ એટલે કે શ્વેત કણો રંગવિહીન કણો તે રંજક કણોના બે પ્રકાર એક રંગ કણો અને શ્વેત કણો એટલે કે રંગવિહીન કણો રંજક કણો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે છે ક્લોરોફિલ વનસ્પતિમાં હોય એના કારણે ક્લોરોફિલના કારણે જે સૂર્ય પ્રકાશ છે એમાંથી છે વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા બનાવી શકે છે વનસ્પતિની અંદર ક્લોરોફિલ દ્રવ્ય આવેલું છે એટલે જ એ ગરમી શોષી અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિ કરે છે અને એ પોતાનો ખોરાક બનાવી શકે છે તો કે આ ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે છે હરિત કણો તરીકે ઓળખાય છે જેમાં ક્લોરોફિલ આવ્યું છે એવા કણોને હરિત કણો કહેવાય છે
વનસ્પતિઓમાં હરિત કણો પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે. હરિત કણો એવી રૂપ છે વનસ્પતિમાં, ક્લોરોફિલ અને હરિત કણ એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. હરિત કણો ક્લોરોફિલ સિવાય પીળા કે નારંગી રંજક દ્રવ્યો પણ વધારામાં ધરાવે છે, કે પીળા અને નારંગી કલરના પણ હોય છે. રંગહીન કણો પ્રાથમિક કક્ષાની નિકાઓ છે, કે જેમાં સ્ટાર્સ ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. રંગહીન કણો છે એટલે શ્વેત કણો, એમાં સ્ટાર ચરબી અને પ્રોટીનનો સંગ્રહ થાય છે. હવે આગળ રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો દ્રવ્યમાં લટકતા આવેલા હોય છે, જે દ્રવ્યને સ્ટ્રોમા કે આધારક કહે છે. કે રંજક કણોમાં ઘણા દ્રવ્યમાં લટકતા હોય એને શું કહેવાય, સ્ટ્રોમા એટલે અથવા આધાર, આધાર આપવાનું કામ કરે છે એટલા માટે એને આધારક પણ કહેવામાં આવે છે. રંજકોની બાહ્ય સંરચના કણાપસૂત્રોને સમાન હોય છે, કે એમ બહારથી જોઉં તો રંજકણો અને કણાપસૂત્રો બે દેખાવે સરખા લાગે છે. કણાપસૂત્રોની જેમ રંજકણો પણ પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે. કણાપસૂત્ર કેમ એને પાસે ઘરના ડીએનએ અને રિબોસોમ હતા, એમ રંજકણો પાસે પણ ડીએનએ અને રિબોસોમ પોતાના છે. તો આજે વાત આપણે કરી, આજે વાત કરી કોની કરી, આપણે રંજક કણોની કરી, કે રંજક કણોને પણ પોતાના ડીએનએ રિબોસોમ્સ હોય છે. અને રંજક કણો છે બે પ્રકારના હોય છે, રંગ કણો અને શ્વેત કણો. રંજક કણોમાં ક્લોરોફિલ દ્રવ્ય આવેલું છે અને ક્લોરોફિલને કારણે એને હરિત કણો પણ કહેવામાં આવે છે, અને આ હરિત કણના કારણે આ એને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે જોવા મળે છે. મુખ્ય વાત એ રાખજો કે રંજક કણો છે માત્ર ને માત્ર વનસ્પતિ કોષોમાં જોવા મળે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શેલી અને અગત્યની કહી શકાય એવી અંગિકાઓ રસધાનીઓ વિશે વાત કરવાની છે. થોડુંક ઝાંખું દેખાય પણ આપણે સમજી શકીશું. રસધાનીઓ છેલ્લી અંગિકા કઈ, તો કે રસધાનીઓ ઘન કે પ્રવાહી પદાર્થોના સંગ્રહ કરતી કોથળી જેવી રસના હોય એને રસધાની કહેવાય. ઘન અને પ્રવાહી પદાર્થો કોષમાં સંગ્રહી શકે, ઘન પદાર્થ સંગ્રહી શકે અને પ્રવાહી પદાર્થ પણ સંગ્રહી શકે, આવી જે રસના છે એને રસધાની કહેવાય. રસધાનીઓ પ્રાણી કોષના નાના, પ્રાણી કોષમાં નાના કદની હોય છે અને વનસ્પતિ કોષમાં ઘણા મોટા કદની હોય છે. કેટલાક વનસ્પતિ કોષમાં કોષ કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો 85-90% ભાગ ધરાવે છે. જો રસધાની છે, જો સમજો વિદ્યાર્થી મિત્રો, કે રસધાનીમાં ઘન પદાર્થો અને પ્રવાહી પદાર્થો સંગ્રહ થાય છે. રસધાનીમાં ઘન પદાર્થો અને પ્રવાહી પદાર્થોનો સંગ્રહ થાય છે. બીજું તો કે પ્રાણી કોષ હોય તો એમાં રસધાની નાની હોય, પ્રાણી કોષ હોય એમાં રસધાની નાની હોય અને વનસ્પતિ હોય, વનસ્પતિ કોષ તો એમાં રસધાની મોટી હોય. કેટલાક વનસ્પતિ કોષમાં રસધાની જે કોષ હોય એના ભાગમાં 85-90% ભાગમાં રસધાની પણ જોવા મળે છે. હવે વનસ્પતિ કોષમાં રસધાની કોષીય દ્રવ્યો દ્વારા ભરેલી હોય છે અને કોષને આશુન્યતા અને બરડતા આપે છે. આશુન્યતા એટલે નમ્યતા, નમનો હોય અને બરડતાનો સ્વભાવ રસધાની આપે છે. વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યો સંગ્રહ રસધાનીઓમાં જ થાય છે, જેમાં જો રસધાની કયા કયા દ્રવ્યોનો સંગ્રહ રાખે એમાં જે ઘન પદાર્થ પ્રવાહી પદાર્થ હોય તે કોનો કોનો સંગ્રહ કરી શકે, એક એમિનો એસિડ, શર્કરા હોય ગયા પદાર્થો, વિવિધ કાર્બનિક એસિડ અને કેટલાક પ્રોટીન સમાયેલા છે, આ બધાનો સંગ્રહ એમિનો એસિડ, શર્કરાઓ, કાર્બનિક એસિડ આ બધું રસધાનીમાં અને પ્રોટીન પણ સમાયેલા હોય છે. અમીબા, અમીબા યાદ રહ્યું ને, એક કોષી પ્રાણી અમીબા શરીરમાં અન્નધાની ખોરાકનો સંગ્રહ કરતી રસધાની છે. ખોરાક દ્રવ્યો ધરાવે છે જેને અમીબા ઉપયોગમાં લે છે. કેટલાક એક કોષી સજીવો, વિશિષ્ટ પ્રકારની એક કોષી સજીવો છે એમાં વિશિષ્ટ પ્રકારની પણ રસધાનીઓ જોવા મળે છે, જે વધારાના પાણીનો અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાં ત્યાગ કરે છે. આ પ્રશ્નો છે સિદ્ધાર્થ, તમે આપણે જે ભણ્યા એ જ છે. આપણે અહીંયા રસધાની પૂરી કરી, તો કે વિદ્યાર્થી મિત્રો, આપણા જે કંઈ પ્રશ્નો હતા, જે કંઈ આપણી કોષની અંગિકાઓ હતી, બધી આપણે વ્યવસ્થિત રીતે ભણ્યા. હવે તો હવે આપણે શું શું આ પાઠમાં શીખ્યા તેનો નાનો એવો સાર આપણે જોઈ લઈએ. પ્રત્યેક કોષમાં આ રીતે તેમની પોતાની રચના નક્કી કરે છે અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે તે પટલનું આયોજન અને અંગિકાઓ વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ હોય છે. કોષમાં બધી જ અંગિકાઓ આયોજનબદ્ધ રીતે ગોઠવાયેલી હોય છે. આયોજનબદ્ધ રીતે બધી જ અંગિકાઓ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. આથી કોષનું પાયાનું સંરક્ષી આયોજન ધરાવે છે. આ કોષોને વિવિધ કાર્યો કરવા માટે મદદરૂપ કરે છે. કોણ? કોષીય અંગિકાઓ. જે કોષીય અંગિકાઓ આપણે આ બધી ભણ્યા
કોષને કાર્ય કરવા માટે મદદ કરે છે. જેવા કે શ્વસન, શ્વાસોશ્વાસની ક્રિયા કરી શ્વસનમાં આપણે આપણું પાચન પણ આવી ગયું. પોષણ મેળવવું અને નકામા દ્રવ્યને દૂર કરવા કે નવા પ્રોટીન્સનું નિર્માણ કરવું, આ બધામાં કોષીયંગિકાઓ કામ કરે છે. આપણું શરીર સલામતમાં કોષ કામ કરે અને કોષને સલામત માટે કોષીયંગિકાઓ કામ કરે છે. આમ કોષ એ સજીવનો પાયાનો બંધારણીય એકમ છે. કોષ એ સજીવનો પાયાનો બંધારણીય એકમ છે. તે સજીવનો પાયાનો ક્રિયાત્મક એકમ પણ છે. બંધારણીય એકમ એ છે કોષ, અને સજીવનો પાયાનો ક્રિયાત્મક એકમ પણ છે. અને આ સાથે આપણો આ પાંચમો પાઠ પૂરો. ઇતિશ્રી રેવા ખંડે અધ્યાય પાંચ પૂરો. તો જો વિદ્યાર્થી મિત્રો આ વર્ગ જોઈ લીધા પછી આજની જે લાઇસોઝોમ છે, કણાપ સૂત્રો છે, પછી રંજક કણો છે, અને છેલ્લી આપણી આ રસધાની, આપણી આ ચાર કોષીય અંગિકાઓ જે ચલાવી છે, એ બધી જ પાઠ્યપુસ્તકમાં આ વર્ગ જોઈ અને વ્યવસ્થિત રીતે એક ધ્યાને તમારે વાંચી લેવાની છે, અને આ પાઠના બધા જ ઓનલાઈન વર્ગો જોઈ લેવાના છે. હવે મળીશું આપણે બીજા આવતા ઓનલાઈન વર્ગની અંદર. ત્યાં સુધી બધા જ ઓનલાઈન વર્ગો જોઈ લેવા.